નમસ્કાર, બોલતું રખેવાળમાં આપનું સ્વાગત છે। રખેવાળ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિશાની લક્ષ્મી નારાયણ સોસાયટી નજીક ગટરના ખુલ્લા ચેમ્બરમાં બાળકી ખાબકી, સદનસીબે બાળકીનો આબાદ બચાવ પણ રહીશોના જીવ પડી ગયે। પાલનપુરમાં આવેલા નેશનલ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં લાગી આગ, દવાનો જથ્થો બળીને ખાક। દિયોદરના લીંબાવ ગામે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ગર્ભગૃહનો સામાન બળીને ખાક। પાલનપુર શહેર ભાજપમાં ભંગાણ, ભાજપના સક્રિય કાર્યકર અને સ્ટ્રીટ લાઇટ ચેરમેન ભારતીબેન ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા। બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી, મેન્ડેડ ફાડી નાખવા મામલે ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો। મહેસાણા સાબરકાંઠાની કેનાલો ઉપર મશીન ચોરતી ટોળકીનો પર્દાફાશ, રૂપિયા 2.42 લાખના મુદ્દા માલ સાથે 4 આરોપી ઝડપાયા। મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે તો ભારે કરી, 2000નું પરચુરણ લઈ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6-8ના વર્ગો પુનઃ શરૂ કરાશે, વાલીનું સંમતિ પત્ર ફરજિયાત। ભાજપ અને કોંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત। માર્ચ 2020 થી શરૂ થયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલ બંધ કરવાની કવાયત, બાળ અને ગાયનેક વિભાગનો વોર્ડ શરૂ કરાશે। કાશ્મીરના બાળકોના હાથમાં બંદૂકની જગ્યાએ ક્રિકેટ બેટ આપવાનો પ્રયાસ, લોકસભામાં અમિત શાહ। આગ્રા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 6ના મોત, હવાની ક્વોલિટી ખરાબ, સવારે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી। જૈશના આતંકવાદીએ કરી હતી ડોભાલની ઓફિસની રેકી, વિડિયો પાકિસ્તાની હેન્ડલર ડોક્ટરને મોકલવાનો હતો। બ્રિટનમાં 66 વર્ષમાં પહેલી વાર -23 ડિગ્રી તાપમાન, 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી બર્ફીલા તોફાનના ઠંડા પવનો ફૂંકાયા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।